મેગાનિંગ પાર્ટ છે. હવે એના પછીની બીજી સ્લાઇડ છે કે બિઝનેસ પ્લાન સ્ટાર્ટ યોર જર્ની એઝ અ ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ ઓનર. અહીંયા આપણે એક સ્વતંત્ર માલિક છીએ, સ્વતંત્ર માલિક તરીકે આપણે આ બિઝનેસ કરવાનો છે. આ મેગાવિંગ કંપની છે એ આપણને પ્રોડક્ટ આપે છે, પ્રોડક્ટ આપે છે અને સાથે સાથે એનું જે પે આઉટ આપે છે. પણ ખરેખર દરેક ડિસ્ટ્રીબ્યુટર જે બેઠા છે એ દરેકે સમજવું જોઈએ કે આ કંપની મારી છે અને હું પોતે જ આ બિઝનેસ ચલાવું છું. અને એ રીતે આપણે જો કામ કરીએ તો 100% આપણને એમાં સરસ મજા આવે અને સફળતા પણ મળે. ત્યાર પછીની આગળની સ્લાઇડ જોઈએ તો અહીંયા આપણા અશોક કલાલ સાહેબ છે, એમના માટે જ્યાં બેઠા છો ત્યાંથી ક્લેમિંગ કરી શકો છો, જેમને આ મેગાવિંગ કંપનીની શરૂઆત કરી છે. એમનો પરિચય લગભગ મોટા ભાગના બધા મિત્રો પાસે તો છે, છતાં પણ થોડી વાત કરું તો આજે અશોક કલાલ સર છે એમને 22 વર્ષનો આ અનુભવ છે. પોતે એમડી તો છે પણ ગ્રાઉન્ડ લેવલમાં ડિસ્ટ્રીબ્યુટર, નાના ડિસ્ટ્રીબ્યુટરથી એમને કામ શરૂ કર્યું છે. ખરેખર એવું બને છે કે એમડી હોય પણ એમડીને ખરેખર ફિલ્ડ લેવલનું કામ ખ્યાલ ના હોય, તેવા પણ મેં બીજી ઘણી કંપનીમાં જે એમડીને જોયા છે એમને, કે એમને ફિલ્ડ લેવલને એમને જાતે ડેમો બતાવ્યા હોય, જાતે પ્લાન કર્યા હોય, છેલ્લે આખા ઓડિયન્સમાં લાસ્ટ છેલ્લે જઈને બેઠા હોય મિટિંગ ભરવા માટે, તેઓ ઘણા એવી કંપનીમાં આવા એમડી મળતા નથી. પણ આપણા જે એમડી છે અશોક કલાલ સાહેબ એ ગ્રાઉન્ડ લેવલથી તૈયાર થયેલા છે, એકદમ નીચેથી, એકદમ નાના ડિસ્ટ્રીબ્યુટરથી. કારણ કે આપણે 5000ના બીવી કે એક્ઝિક્યુટિવ લેવલથી શરૂ કરી અને આગળ પહોંચનારા આ પોતે અશોક કલાલ સાહેબ છે. અને ખરેખર એમને આપણે અભિનંદન આપવા જોઈએ કે આપણા બધા માટે એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી પોતે લઈ આવ્યા છે, જેથી કરી આપણે આની અંદર સારું ઓડિયો બંધ કરો સુધીરભાઈ. ઓકે ઓકે થેન્ક યુ. હવે આપણે આગળની વાત કરીએ કે આ મેગાવિન કંપનીમાંથી આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમ લેવા માટે આપણા કંપનીમાં જોઈન થયા છે, જેથી કરીને આપણા અને આપણા કુટુંબના સપનો સાકાર થાય. અને એના માટે 14 પ્રકારની જુદા જુદા 14 પ્રકારની ઇન્કમ આપણને આ મેગાવિન કંપની તરફથી મળે છે. તો કઈ કઈ ઇન્કમ મળે છે એ આપણે જોઈ લઈએ અને ત્યાર પછી આ દરેક ઇન્કમ કઈ રીતે મળે છે એનું ડિટેલ પણ થોડું આપણે એના વિશે જાણીશું. પહેલી ઇન્કમ છે રિટેલ ઇન્કમ, એટલે રિટેલ પ્રોફિટ કહીએ તો પણ ચાલે. ત્યાર પછી ફર્સ્ટ પરચેઝ, પહેલી પહેલા જે શરૂઆત ડિસ્ટ્રીબ્યુટર બન્યા, જોઈન્ટ થઈ ગયા અને પહેલી ખરીદી કરીએ તો એ ફર્સ્ટ પરચેઝ કહેવાય. અને આ ફર્સ્ટ પરચેઝમાં 2 પ્રકારની ઇન્કમ છે અને આ 2 પ્રકારની ઇન્કમ અઠવાડિયે મળે છે, દર અઠવાડિયે. એમાં પહેલી છે ડાયરેક્ટ રેફરલ બોનસ અને બીજા નંબરની છે સેલ્સ મેચિંગ બોનસ. આમાં એ રીતે મળે છે કે આપણો દર શુક્રવારે પહેલો દિવસ ગણાય છે, ગુરુવારે એનું ક્લોઝિંગ થાય છે અને દર ગુરુવારે ક્લોઝિંગ, અને જે અઠવાડિયાનું જે કામગીરી આપણી થઈ હોય એના એમાઉન્ટ જે આપણને મળવા પાત્ર હોય એ મંગળવારના દિવસે આપણા એકાઉન્ટ બેંકના એકાઉન્ટમાં આવી જાય છે. અને વીકલી ઇન્કમ કહેવામાં આવે છે. એનો અર્થ એવો થયો કે મહિનામાં 4 વખત આપણને આ વીકલી ઇન્કમ મળે છે. ત્યાર પછી એક ફેરા આપણે ખરીદી કરી દીધી અને જ્યારે ફરી ખરીદી કરીશું ત્યારે એને કહેવામાં આવે છે રીપરચેઝ. અને આ રીપરચેઝ ઇન્કમ આપણને મંથલી મળે છે, એટલે કે મહિનો પૂરો થયા પછી 30 તારીખનો મહિનો હોય, 31 તારીખનો મહિનો હોય તો એની ઇન્કમ આપણને પછીના મહિનાની 10મી તારીખે આપણને મળવા પાત્ર હોય છે. અને એની અંદર 4 નંબરથી માંડી અને 14 નંબર સુધીની ઇન્કમ
के रीपर्चेज इनकम से एमर्स है, सेल्फ परचेज बोनस, स्टार्टअप बोनस, बिजनेस बिल्डिंग बोनस, ट्रैवल फंड, कार फंड, हाउस फंड, मेंटरशिप बोनस, स्टार क्लब बोनस, लग्जरी क्लब बोनस, सुपर लग्जरी क्लब बोनस अने किंग क्लब बोनस। आज चार नंबर थी 14 नंबर सुधी में जे जणाई ए रीपर्चेज इनकम छे। हवे अपना 14 प्रकार नी इनकम छे एनु डिटेल अपने कई रीते मले छे ए थोड़ो अपने एनु विवरण जोईशु। तो पहला नंबर नी इनकम छे जेने कहेवामां आवे छे रिटेल प्रॉफिट अथवा रिटेल इनकम। हवे ए 10% थी मांडीने 40% सुधी मले छे, अप टू 40%। ये दरेक प्रोडक्ट वाइज थोड़ी अलग अलग हो सामान्य रीते अपने 10% थी मांडीने 40% सुधी अपन आ रिटेल प्रॉफिट मले छे। एक अहीं एक्जाम्पल आप्यो छे के भाई चलो कोई एमआरपी कोई प्रोडक्ट ने 20,000 रूपया अने एनी आईबीओ प्राइस एटले के डीपी प्राइस डिस्ट्रीब्यूटर प्राइस 12,000 रूपया छे, तो आपने 8,000 रूपया नो रिटेल प्रॉफिट थयो कहेवाय। એનો અર્થ એવો થયો કે જો એ પ્રોડક્ટ આપણે કોઈને શેર કરીશું તો 8,000 રૂપિયાનો નફો થશે, અને જો આપણે ઘરે વાપરશું તો આપણને 8,000 રૂપિયાની બચત થશે, તો આને રિટેલ પ્રોફિટ કહેવામાં આવે છે। બરાબર છે? આપણે એક આપણું ઉદાહરણ લઈએ મલ્ટીનોવા દાખલા તરીકે, અથવા તો એમએમડી પણ આપણે વાપરીએ છીએ, તો એમએમડી ની એમઆરપી કેટલી છે 1999, એની ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ કેટલી છે 1499, તો 1999 માંથી 1499 બાદ કરો એટલે 500 રૂપિયા જે થયો એ આપણો રિટેલ પ્રોફિટ થયો। તો આને પહેલા પ્રકારની ઇન્કમ છે રિટેલ પ્રોફિટ। હવે ત્યાર પછીની બીજી ઇન્કમ છે ડાયરેક્ટ રેફરલ બોનસ। હવે આ જે ડાયરેક્ટ રેફરલ બોનસ છે એની વાત કરીએ તો આની અંદર આપણને આપણે જેટલા મિત્રોને અનલિમિટેડ મિત્રોને ડાયરેક્ટ રેફરલ આપણે જોઈન કરી શકીએ છીએ, આપણે ડાયરેક્ટ જોઈન કરી શકીએ છીએ, અને એ જે કામગીરી જેટલા બીવી ની કામગીરી કરે એના 10% આપણને ડાયરેક્ટ રેફરલ બોનસ તરીકે મળે છે। અહીંયા એક સરસ મજાનો એક્ઝામ્પલ આપ્યો છે, અહીંયા તમે પોતે છો, તમે ડાયરેક્ટ એ વ્યક્તિને જોઈન કર્યા, એમને 2500 બીવી નું કામ કર્યું, ખરીદી કરી કોઈ પણ પ્રોડક્ટ ની, આ બાજુ બી 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 જે મિત્રો છે એને 5,000 બીવી ની ખરીદી કરી, એને પણ તમે ડાયરેક્ટ રેફરલ કર્યા, ત્યાર પછી સી ને પણ તમે ડાયરેક્ટ રેફરલ કર્યા, એમને 10,000 બીવી ની ખરીદી કરી, અને ડી ને પણ તમે ડાયરેક્ટ રેફરલ કર્યા, એને પણ 10,000 બીવી ની ખરીદી કરી। તો અહીંયા પૈસા આપણને જે મળે છે એ બીવી ઉપર મળે છે। હવે બીવી એટલે શું એની વાત કરીએ તો બિઝનેસ વોલ્યુમ। અહીંયા સામાન્ય રીતે આપણું જે બિઝનેસ વોલ્યુમ છે એ 2 રૂપિયા થી માંડીને 3 રૂપિયા સુધીનું હોય છે। આપણે ફૂડ સપ્લિમેન્ટ છે એની અંદર જોઈશું તો બિઝનેસ વોલ્યુમ 2 રૂપિયા છે, અને બાકી કોઈના 2.5 રૂપિયા ત્યાં આગળ કોઈના 3 રૂપિયા। હરેશભાઈ અવાજ બરાબર આવે છે ને? યસ સર, રેડી રેડી કમ્પ્લીટ। ઓકે થેન્ક યુ, તમે તમારો ઓડિયો ચાલુ રાખજો, કઈ હોય તો મને કહેજો। યસ સર, યસ સર, હાજી થેન્ક યુ। તો અહીંયા આપણે જોઈએ હવે કે ડાયરેક્ટ રેફરલ બોનસ કઈ રીતે મળે છે। તો એ એ નામના વ્યક્તિએ 2500 બીવી ની ખરીદી કરી, જેનો અર્થ એમ દાખલા તરીકે એમને 4 MMD લીધી, તો 1 MMD ના 625 છે, તો 4 MMD ના 2500 બીવી થઈ જશે। તો એમના 10%, એનો અર્થ એવો કે 250 રૂપિયા આપણા એકાઉન્ટમાં મંગળવારે જમા થઈ જાય, કોના એ તરફથી એના બીના પણ એ રીતે 5000 બીવી છે તેના 10% પ્રમાણે 500 રૂપિયા, સીમાંથી એને 10,000 બીવી નું કામ કરી 10%, 1,000 રૂપિયા, અને ડી માં 10,000 બીવી એટલે એના 10% પ્રમાણે 1,000 રૂપિયા। આમ ટોટલ 2,750 રૂપિયા આપણા ખાતામાં ડાયરેક્ટ આપણે એ લોકોને રેફરલ કર્યા, ડાયરેક્ટ એમને જોઈન કર્યા અને એમને ખરીદી કરી, એટલે 2,750 રૂપિયા આપણા એકાઉન્ટ ની અંદર મંગળવારના દિવસે જમા થઈ જશે। તો આ થઈ ગઈ 1% ઇન્કમ, જેને કહેવામાં આવે છે ડાયરેક્ટ રેફરલ બોનસ। આ તમે અનલિમિટેડ ડાયરેક્ટ રેફરલ બોનસ લઈ શકો, તો તમે જેટલા ધારો 200, 300, 500, 1,000 જેટલા મિત્રો તમારે ડાયરેક્ટ સ્પોન્સર કરવા હોય એટલા કરી શકો છો। હવે બીજા પ્રકારની ઇન્કમ છે એને કહેવામાં આવે છે સેલ્સ મેચિંગ બોનસ। એ સેલ્સ મેચિંગ બોનસ કેટલા ટકા છે? તો 20% છે। 20% છે એની અંદર એવું છે કે
स्लाइड सामने अपनी अपनी सामने आ गई है टीम ए और टीम बे। और टीम ए में 2500 बीवी कर टीम बे में 2500 बीवी कर शुरुआत में जयरे कंपनी शुरू थी तरह 2500 बीवी मैचिंग पर अपन सेल्स मैचिंग बोनस मिलत 20% मुजब हम कंपनी एम सुधारो कर 1000 बीवी मैचिंग पर अपन ने आ सेल्स मैचिंग बोनस मिले थे। आ थोड़ी स्लाइड जूनी है चलो 1000 बीवी मैचिंग अंदर अपन सेल्स अपन मैचिंग बोनस मिले हम 2500 नु उदाहरण लीधु तो 2500 ना 20% 500 रूपया अपना खाता में जमा थे 1000 हो तो 1000 ना 20% 200 रूपया अपना खाता में जमा थे। आ क्यों डायरेक्ट रेफरल बोनस सीवाय आ बीजा प्रकार की इनकम आ वीकली इनकम है। हम आंदर एक वस्तु याद रखनी है कि दाखला तरीके एक बाजू अपने एक एक्जाम्पल लीए कि 5000 बीवी थिया बीजी बाजू 7000 बीवी थिया तो 5000 ने 7000 थे तो 5000 नु मैचिंग थे और जो 2000 जो वधारे थया छे ते शुं थशे कैरी फॉरवर्ड ए तमारो जीरो थतो नथी। अहींया दर बीजा अठवाडिये ए 2000 बीवी तमारे काम आवशे एनो अर्थ एम के दर अठवाडिये आपणे जे कंई वधारा प्लस ओछा वधता जे टीम ए अने टीम बी मां जे मैचिंग थयुं होय ए कैरी फॉरवर्ड थाय छे। आगळ जोईए के भी फर्स्ट परचेज कोई 2500 बीवी करी छे मैचिंग के 2500 बीवी 500 रूपया हम 2500 बीवी ने शुरुआत करी 2500 बीवी थी कैपिंग 1,50,000 से अर्थ एवं थो कि एक अठवाडिया में वधारे ए मित्र ने 1,50,000 रूपया सुधी मिली सके पर कोई 5000 बीवी थी शुरुआत करी से फर्स्ट परचेज एम तब टुकड़े टुकड़े करी सको 5000 बीवी की शुरुआत करी तो मैचिंग 100,000 रूपया तो मिलते कैपिंग कितलू है 2,00,000 रूपया एनो अर्थ एम थो कि एक दर अठवाडिये अपने 2,00,000 रूपया सुधी इनकम आ फर्स्ट परचेज जो वीकली इनकम से अपने कमाई सकी महीना 8,00,000 रूपया इनकम थी। तो अहिया आज बे प्रकार की इनकम थी जे थी एने कहवा अठवाडिये वीकली इनकम डायरेक्ट रेफरल बोनस और सेल्फ मैचिंग बोनस आ बे वीकली इनकम थी रिटेल प्रॉफिट तो ऑन दी स्पॉट अपन ने मिली जाए ये कोई कैलक्युलेट कंपनी करती नहीं आनी अंदर। हम आप जाइए थी आग हम एक फेर आप खरीदी कर अपन वस्तु सारी लगी तो आप शू कर फरी वार खरीदू और फरी वार खरीदी एने रीपर्चेज कहमें फरी खरीदी रीपर्चेज और रीपर्चेज अंदर आप जाए कि पहली इनकम से सेल्फ परचेज बोनस अपने पोता खरीदी करे एम एना पर आपने आंदर पैसा मिले एने कहते सेल्फ परचेज बोनस आ रीपर्चेज रीपर्चेज पहली इनकम आ इनकम हम वीकली नहीं मिले आ इनकम इनकम मिले मंथली अँ थी 4 नंबर थी माँडी और 14 नंबर जे हूँ इनकम तमने बताई ए बधी हम आपने दर महीने मिले एट्ले कि दाखला तरीके डिसेम्बर महीनो है तो डिसेम्बर महीना इनकम अपने 10 जान्युआरी अपना एकाउंट में आए ये रीते तो पहलू हमें पहली इनकम आंदर से सेल्फ परचेज बोनस के 10% हम दाखला तरीके तब 2500 बीवी ने खरीदी करी पोता जरूरियात है घर वपराश की वस्तु MMD बल्किनो जे कहीं जरूर है लीजू अपने तो 5% अपने मलसे एना 125 रूपया अपना खाता में महीना पशी जमा थे। कोई मित्रे 5000 बीवी की खरीदी करी तो 10% 5000 उपज करते तो एना 10% बनते बराबर अने 5000 ना 10% प्रमाण 500 रूपया बोनस तरीके अथवा इनकम अपना खाता में मिलते आज थे मंथली इनकम पहली आपने ख्याल आ गयो हे। हम बीजा नंबर की इनकम से एने कहवा स्टार्टअप बोनस हम स्टार्टअप बोनस के 25% हम 25% एम शू हो कई रीते मिले तो रीपर्चेज थव जो आम दरेक में रीपर्चेज आ फर्स्ट परचेज हम आप आग उड़ी जावा पती गयू हम रीपर्चेज अंदर टीम ए से टीम बी से 2500 बीवी मैचिंग थू तो एक स्टार्टअप बोनस एक पॉइंट तमो गणाय कैलक्युलेशन नीचे
એનો ફોટો આપેલો છે. ચાલો આગળ. એની પહેલા રીપરચેસ કન્સિસ્ટન્સી ઓફર અમારી છે સ્લાઇડ, એની વાત કરેલું પહેલા. તો અહીંયા કન્સિસ્ટન્સી પણ આપણે રીપરચેસ દેવાની છે. કન્સિસ્ટન્સી નો અર્થ એવો થયો કે આપણને પ્રોડક્ટ સારી લાગી, ટર્મ દર મહિને આપણે વાપરીએ છીએ એટલે સ્વાભાવિક છે કે દર મહિને એની ખરીદી થાય. એમાં એવું છે કે 1000 બીવીની આપણે ખરીદી સતત 3 મહિના સુધી કરીએ તો આપણને 1500 રૂપિયાની એમઆરપીની પ્રોડક્ટ ફ્રી ઓફ કંપની તરફથી મળે. પછી આપણે 2500 બીવીની ખરીદી 3 મહિના સુધી કન્ટિન્યુઅસ કરીએ તો 5000 રૂપિયાની એમઆરપી વાળી પ્રોડક્ટ આપણને કંપની તરફથી ફ્રી ઓફ મળે. અને કોઈ મિત્ર 5000 બીવીની ખરીદી 3 મહિના સુધી લગાતાર કરે તો 4th મહિને એમને 10000 રૂપિયાની એમઆરપીની પ્રોડક્ટ એમને ફ્રી ઓફ મળે. તો આ રીતે આ કન્સિસ્ટન્સીની ઓફર પણ આ કંપની તરફથી ચાલે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે હવે આવ્યું આપણે સ્ટાર્ટઅપ બોનસ. હું જે વાત કરતો હતો એ હવે સ્ટાર્ટઅપ બોનસ એ 25% છે જે આપણે આ વાત થઈ ગઈ. એમાં દાખલા તરીકે ટીમ એ માં 2500 બીવી છે, ટીમ બી માં 2500 બીવી છે. તો 2500 બીવીના મેચિંગમાં એક સ્ટાર્ટઅપ પોઈન્ટ ગણાય તમારો, એક સ્ટાર્ટઅપ પોઈન્ટ ગણાય. હવે કઈ રીતે કેલ્ક્યુલેશન થાય તો અહીંયા 25% ઓફ કંપની બીવી ટર્નઓવર, એટલે જે કંપનીએ જે કુલ બીવી ટર્નઓવર કર્યા હોય એના 25% જુદા કાઢવાના, ડિવાઈડેડ બાય ટોટલ એસબી પોઈન્ટ. એમાં પછી એ કંપનીમાંથી આપણે જે બધા ડિસ્ટ્રીબ્યુટર એમાંથી કેટલા મિત્રોએ આ સ્ટાર્ટઅપ બોનસ પોઈન્ટ લીધા, કેટલા મિત્રોએ 2500 બીવી કર્યા એ અહીંયા એને એનાથી ભાગવામાં આવશે. અને પછી જે પોઈન્ટ આવશે એને એક સ્ટાર્ટઅપ બોનસ પોઈન્ટ કહેવામાં આવે છે. તો આ કેલ્ક્યુલેશન આપણે કરવાની જરૂર નથી, આ કંપની એની રીતે ઓટોમેટિક ટેસ્ટ એના સોફ્ટવેરમાં થઈ જતું હોય છે અને આપણને આ સ્ટાર્ટઅપ બોનસ 25% લેખે મળે છે. હવે 2500 બીવી કરો તો એક સ્ટાર્ટઅપ બોનસ મળે, 5000 બીવી કરો તો 2 મળે, એમ 2500ના ગુણાંકમાં તમને સ્ટાર્ટઅપ બોનસ 25% મુજબ મળશે. હવે અહીંયા મેક્સિમમ લિમિટ કેટલી છે? મેક્સિમમ લિમિટ છે 50 સ્ટાર્ટઅપ બોનસ. એનો અર્થ એમ કેવો, એક મહિનાની અંદર તમે 2500 પ્રમાણેના 50 પોઈન્ટ સુધીની ઇન્કમ મેળવી શકો છો. ત્યાર પછી આગળની સ્લાઇડ જોઈએ. હવે જેને કહેવામાં આવે છે બિઝનેસ બિલ્ડિંગ બોનસ. આ બિઝનેસ બિલ્ડિંગ બોનસ પણ એ રીતે ગણતરી એની થાય છે, એ 15% મળે છે. હવે અહીંયા બિઝનેસ બિલ્ડિંગ બોનસ લેવા માટે ટીમ એ અને ટીમ બે ની અંદર 5000 બીવીની આપણે કામ કરવું પડે, રાઈટ? હવે આનું કેલ્ક્યુલેશન પણ જે અગાઉ આપણે વાત કરી હતી એ જ પ્રમાણે છે. 15% ઓફ કંપની બીવી ટર્નઓવર અપોન ટોટલ બિઝનેસ બિલ્ડિંગ પોઈન્ટ, કેટલા લોકોએ કર્યા અને 15% એના જુદા કાઢશે કંપનીના બીવીના ટર્નઓવર, 15% જુદા કાઢ. દાખલા તરીકે 1 લાખ હોય તો 1 લાખના 15% 15000 બીવી જુદા કાઢે અને 100 વ્યક્તિએ કર્યા તો ડિવાઇડેડ બાય 100 જે પોઈન્ટ આવે એ પોઈન્ટને કહેવામાં આવે છે એક બિઝનેસ બિલ્ડિંગ પોઈન્ટ. 5000 તમે કરો તો 1 પોઈન્ટ બને, 10000 કરો તો 2 પોઈન્ટ બને, 15000 કરો તો 3 પોઈન્ટ બને. એ રીતે આપણને આ બિઝનેસ બિલ્ડિંગ ના પોઈન્ટ મળતા હોય છે. આની અંદર પણ મેક્સિમમ લિમિટ 50 બિઝનેસ બિલ્ડિંગ સુધી આપણને મળે. અહીંયા વસ્તુ એક યાદ રાખવાની છે કે જેમ ફર્સ્ટ પરચેસમાં મેં વાત કરી હતી કે કેરી ફોરવર્ડ થાય છે, આમાં કેરી ફોરવર્ડ થતું નથી. રીપરચેસ પ્લાનમાં કેરી ફોરવર્ડ થતું નથી, ફર્સ્ટ પરચેસ પ્લાનમાં જ ફક્ત કેરી ફોરવર્ડ થાય છે, એ આપણા ધ્યાન માટે. ત્યાર પછીની જે ઇન્કમ છે એને કહેવામાં આવે છે સાવેજ પણ. હવે સાવેજ પણ કેટલા ટકા મળે છે? તો કે 10%. એના માટે આપણે શું કરવું પડે? ટીમ એ અને ટીમ બે માં 25000 બીવીનું મેચિંગ કરીએ તો આપણને એક સાવેજ પણ 9 પોઈન્ટ મળે. એની જે કિંમત આવે એ પ્રમાણે આપણને એના પૈસા મળે. હવે એ ક્યાંક કિંમત છે સોફ્ટવેરમાં આપણને કંપનીના કોમ્પ્યુટરમાં ગણી જાય કે 10% ઓફ કંપની બીવી ટર્નઓવર અપોન ટોટલ ટ્રાવેલ ફંડ પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 ટ્રાવેલ ફંડ પોઈન્ટ રેટ.
અને આપણે જેટલા એચિવ કર્યા હોય એને મલ્ટીપ્લાય થઈ જાય. એક એક્ઝામ્પલ ખાલી મને જે આવતા હોય, દાખલા તરીકે સારા ફંડનો જે રેટ છે, આપણે દાખલા ઉદાહરણ લઉં છું કે 500 રૂપિયા આવ્યા, તો 25,000 નું બીવી નું જયારે મેચિંગ કર્યું હોય એને સારા ફંડ તરીકે 500 રૂપિયા મળી જાય. કોઈ 50,000 નું કર્યું તો એને 1,000 રૂપિયા મળે ડબલ. અને એ સિવાય પેલા બિઝનેસ બિલ્ડિંગ બોનસ, એના તો પોઈન્ટ મળવાના જ. એના કેટલા પોઈન્ટ મળશે? 5,000 પ્રમાણે 5 પોઈન્ટ મળશે. 25,000 તમે ટ્રાવેલ ફંડ ક્વોલિફાય થયા તો અહીંયા ટ્રિપલ બી બિઝનેસ બિલ્ડિંગ બોનસના તમને 5 પોઈન્ટ મળશે. એ જ રીતે સ્ટાર્ટઅપ જે છે, સ્ટાર્ટઅપ બોનસ, એના તમને 10 પોઈન્ટ મળશે. એમાં 2500 પ્રમાણે જોડાકાર થાય છે. એટલે 25,000 નું જેટલું ટ્રાવેલ ફંડ મળે એવું નહીં, પણ આગળની વસ્તુ પણ આપણને મળે છે. સ્ટાર્ટઅપે મળે, બિઝનેસ બિલ્ડિંગ બોનસે મળે અને ટ્રાવેલ ફંડ મળે. હવે આની અંદર પણ લિમિટ એટલી જ છે કે 50 ટ્રાવેલ ફંડ જે પોઈન્ટ સુધી આપણને મળે, આમાં પણ કેરી ફોરવર્ડ થાય નહીં, રીપરચેઝમાં કેરી ફોરવર્ડ થતું નથી. ત્યાર પછીની ઇન્કમ છે એને કહેવામાં આવે છે કાર ફંડ. આ કાર ફંડની અંદર શું કરવાનું? આપણે એની ઇન્કમ 5% છે અને એના માટે 50,000 બીવીનું મેચિંગ આપણે થવું જોઈએ તો આપણને કાર ફંડ માટે આપણે એન્ટાઇટલ કહેવાઈએ. અને એની ગણતરી પણ અગાઉ જેમ કરી એ જ પ્રમાણે હોય છે. 5% ઓફ કંપની બીવી ટર્નઓવર અપોન ટોટલ સીએફ પોઈન્ટ કાર ફંડ પોઈન્ટ ઇઝિકલ ટુ 1 કાર ફંડ પોઈન્ટ રેટ. એ કાર ફંડ એ રીતે આપણને મળે. હવે અહીંયા આપણે અનલિમિટેડ કાર ફંડ, આમાં ઇન્કમ કેવી છે? અનલિમિટેડ ઇન્કમ. પેલામાં 50-50 સુધીની ફિક્સ હતું, 50 બિઝનેસ બિલ્ડિંગ પોઈન્ટ સુધી જ મળે. 51 થાય તો 51 મળે નહીં, 75 થાય તો 50 જ મળે, 25 ના મળે, બરાબર? એક ઓકે. પણ આની અંદર શું છે? અનલિમિટેડ કાર ફંડની અંદર તમને અનલિમિટેડ ઇન્કમ સુધી તમે આ મેળવી શકો, તો એમાં કોઈ પેલી વધારે ની કોઈ બાંયધરી પેલું નથી. અને આ પણ મંથલી ક્લોઝિંગમાં મળે, જે આપણે અગાઉ વાત કરી દીધી. હવે ત્યાર પછીનું આવે છે હાઉસ ફંડ. હાઉસ ફંડ છે એ પણ કેટલા ટકા છે? 5%. અને એની અંદર શું કરવાનું છે? એમાં પણ 50,000 બીવીનું મેચિંગ કરવાનું છે તો આપણને હાઉસ ફંડ મળે, રાઈટ? હવે એની અંદર પણ અગાઉ જે આપણે વાત કરી કાર ફંડમાં જે રીતે ગણતરી થાય છે એ રીતે આની અંદર પણ ગણતરી થાય છે. અને જે વેલ્યુ આવે એ પ્રમાણે આપણને એક 50,000 નો 1 પોઈન્ટ, 1 લાખ હોય તો 2 પોઈન્ટ, 1.5 લાખ હોય તો 3 પોઈન્ટ, એ પ્રમાણે હાઉસ ફંડ મળે. હવે અહીંયા એક લિમિટ, એક ક્રાઇટેરિયા છે કે પહેલો કે 3 મહિના સુધી આપણે 50,000 બીવી મેન્ટેન કરવા પડે તો આપણને હાઉસ ફંડ મળે. બાકી આમાં 1 મહિનો મળે બીજા મહિને ના થાય તો આપણને હાઉસ ફંડ મળે નહીં. તો જાન્યુઆરી ફેબ્રુઆરી બાદ આ 3 મહિના છે, તો 3 મહિના તમારે 50,000 બીવી મેન્ટેન કરો તો તમને હાઉસ ફંડ માટે તમે એન્ટાઇટલ થઈ શકો. આમાં પણ અનલિમિટેડ ઇન્કમ છે, આમાં એવું કંઈ નથી કે આટલા સુધી જ મળે, બરાબર? પણ અહીંયા 3 મહિના સુધી તમારે મેન્ટેન કરવા પડે. કાર ફંડમાં મેન્ટેન કરવાની જરૂર નથી. કાર ફંડમાં 50,000 બીવી એક ફેરા થઈ જાય તો તમારું કાર ફંડ ચાલુ થઈ જાય, અને જે મહિનામાં થાય એ મહિનામાં તમને એ કાર ફંડ મળે. હવે આ રીતે આપણે હાઉસ ફંડની વાત કરી. હવે એના પછીની જે ઇન્કમ છે એ બહુ સરસ ઇન્કમ છે, મેન્ટરશીપ બોનસ. એ આપણને 8% મળે છે. 8% એટલે શું? યુ વિલ ગેટ 8% ઓન યોર ડાયરેક્ટ રેફરલ ડિસ્ટ્રીબ્યુટર ઇન્કમ. તમારે ડાયરેક્ટ, તમે જેટલા મિત્રોને તમે ડાયરેક્ટ જોઈન કર્યા એ લોકો મહિનાની અંદર જે ઇન્કમ મેળવે એના 8% તમારા ખાતા એકાઉન્ટમાં આવી જાય. હવે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે તમે શું આપશો અને એને તમે ડાયરેક્ટ રેપ જોઈન કર્યા, એ 50,000 રૂપિયા એ મહિનામાં કમાયા. બી વ્યક્તિ છે, 1 લાખ રૂપિયાની ઇન્કમ કરી, સી એ 2 લાખની કરી, અને ડી એ દાખલા તરીકે 5 લાખની ઇન્કમ કરી, બરાબર? આ બધું શક્ય બનશે એકાદ 2 વર્ષ પછી 100%. તો શું થશે કે તમને આમાં કઈ રીતે પૈસા મળે? તો એ 50,000ની ઇન્કમ લીધી એમને, તો એના 8% એટલે કે 4,000 રૂપિયા એના એકાઉન્ટમાંથી તમને મળશે. તમને
बीमा थी 1 लाख ने इनकम हमने प्राप्त करी, 1 लाख ना 8% आया 8,000 ही मिलते। सीमा थी 2 लाख हमने मिल गया तो है ना 8% 16,000 दिए, 5 लाख ने इनकम मिली है ना 8% એટલે 40,000। हम टोटल 68,000 रुपया हमने તમે જે મિત્રોને ડાયરેક્ટ સ્પોન્સર કર્યા, ડાયરેક્ટ રેફરલ કર્યા અને એમને જે ઇન્કમ મેળવી એના 8% પ્રમાણે તમારા એકાઉન્ટમાં આ એક્ઝામ્પલ પ્રમાણે 68,000 રૂપિયા તમારા ખાતામાં આવી જાય। તો આ રીતે આપણે જેટલા મિત્રોને વધારે ડાયરેક્ટ સ્પોન્સર કરીશું અને ભવિષ્યમાં એ જે કંઈ ઇન્કમ પ્રાપ્ત કરશે એના 8% આપણને ઓટોમેટિક મળી જશે। તો આ એ બહુ સરસ મજાની ઇન્કમ છે જેને આપણે કહેવામાં આવે છે મેન્ટરશીપ બોનસ। હવે આની અંદર એ પણ છે કે કોઈ પણ 1 લેખની અંદર હોય તો પણ તમને આ ઇન્કમ મળે છે, આમાં કઈ મેચિંગ નો હોય પ્રશ્ન આવતો નથી। એક જ લેખની અંદર તમારા 10 ડિસ્ટ્રીબ્યુટર હોય અને લાખ રૂપિયા કમાતા હોય ફોર એક્ઝામ્પલ, તો દરેક માંથી 8,000 રૂપિયા એટલે કે 80,000 રૂપિયા તમને મળે। તો આ એક સરસ મજાની ઇન્કમ આ કંપની તરફથી આપણને મળે છે। એના પછીની વાત કરીએ હવે, એને કહેવામાં આવશે સ્ટાર ક્લબ બોનસ। હવે સ્ટાર ક્લબ બોનસ કેટલા ટકા મળે છે? 2%। એના માટે શું ક્રાઇટેરિયા છે કે 1 લાખ બીવીનું બેચિંગ થવું જોઈએ, રીપરચેઝમાં 1-1 લાખનું બીવીનું બેચિંગ થઈ જાય તો આપણને સ્ટાર ક્લબ બોનસ મળે છે। હવે આ પણ અનલિમિટેડ ઇન્કમ છે, આમાં કોઈ પણ એવી પેલી રિસ્ટ્રિક્શન નથી કે આટલા પોઈન્ટ સુધી જ મળે એવું હતું નથી, પણ 1-1 લાખનું મેચિંગ રીપરચેઝમાં થાય એટલે 2% આપણને આ સ્ટાર ક્લબ બોનસ મળે છે। અને ત્યાર પછીની જે ઇન્કમ છે લક્ઝરી ક્લબ બોનસ, આ લક્ઝરી ક્લબ બોનસ 1% મળે છે। હવે એનો ક્રાઇટેરિયા એવો છે કે બંને ટીમની અંદર 6-6 લાખ બીવીનું મેચિંગ થવું જોઈએ તો આપણને લક્ઝરી ક્લબ બોનસ મળે છે। આ ઇન્કમ પણ અનલિમિટેડ છે અને મંથલી ક્લોઝિંગમાં આપણને આ ઇન્કમ મળે છે। ત્યાર પછીની વાત કરીએ તો સુપર લક્ઝરી ક્લબ બોનસ, સુપર લક્ઝરી ક્લબ બોનસ 1% મળે છે અને એનો ક્રાઇટેરિયા એવો છે કે ટીમ એ અને ટીમ બીની અંદર 12-12 લાખ બીવીનું મેચિંગ થવું જોઈએ તો આપણને 1% પ્રમાણે સુપર લક્ઝરી ક્લબ બોનસ મળે છે। એ પણ અનલિમિટેડ છે, એમાં પણ કોઈ રિસ્ટ્રિક્શન નથી અને મહિનાના અંતે આપણને મળે છે। ત્યાર પછી છેલ્લી ઇન્કમ જે છે એને કહેવામાં આવે છે કિંગ ક્લબ બોનસ, 14 નંબરની, એ પણ 1% છે અને એની અંદર 1 કરોડ ટીમ એમાં 1 કરોડ ટીમ બીમો મેચિંગ થાય ત્યારે આ ઇન્કમ આપણને મળતી હોય છે, એમાં પણ અનલિમિટેડ છે અને દર મહિનાના એન્ડમાં આપણને મળે છે। અહીંયા મેં આપને મેગાવિંગ પ્રાઇવેટ લિમિટેડની 14 પ્રકારની જે ઇન્કમ છે એની આપને વિગતવાર મેં વાત તમને કરી। પહેલી આપણે બે ઇન્કમ આપણી અઠવાડિયાની છે અને ત્યાર પછી 4 નંબરથી આપણે 14 નંબર સુધી જોઈ એ બધી જ ઇન્કમ એ મંથલી ઇન્કમ છે। આમ 14 પ્રકારની ઇન્કમ આપણને મળે છે, એનો અર્થ એવો થયો કે મહિનામાં 5 વખત પગાર થાય, મહિનામાં 5 પગાર થાય, દર મહિનાના 4 મંગળવાર અને 1 છેલ્લો એના પછીના મહિનાના 10મી તારીખે, જેથી આ મંગળવાર વીકલી ઇન્કમ રાખવાનો એટલો જ છે કે જેથી કરીને જે કંઈ ડિસ્ટ્રીબ્યુટર હોય તે પોતાનો પેટ્રોલ ખર્ચો છે, ડીઝલનો ખર્ચો, ગેસનો ખર્ચો છે, એવી નાની નાની ખર્ચા તે પણ એમાંથી કરી શકે અને પોતાનો બિઝનેસ પણ આગળ લઈ જઈ શકે। અને ત્યાર પછી હવે આપણે જોઈએ છીએ કે ફર્સ્ટ પરચેઝ રેન્ક એન્ડ રેકગ્નિશન લેવલ, તો હવે આપણે જે કઈ કઈ રેન્ક મળે છે અને કેટલા બીવીમાં મળે છે એનો અહીંયા ચાર્ટ બતાવ્યો છે। તો શરૂઆત આપણે થાય છે એક્ઝિક્યુટિવથી, એમાં 5-5 હજાર બીવીનું બેચિંગ કરવું પડે, સિનિયર એક્ઝિક્યુટિવ માટે 15-15 હજાર બીજીબીનું બેચિંગ, ત્યાર પછી રોયલ એક્ઝિક્યુટિવ 25-25 હજારનું મેચિંગ, ફાઉન્ડરમાં 50-50 હજાર બીવીનું મેચિંગ, સ્ટારમાં 1 લાખ બીવીનું મેચિંગ, પ્લેટિનમ 2 લાખ બીવીનું, સફાયરમાં 3 લાખ, એમ્બરલ 6 લાખ,
અત્યારે આપણી કંપની હજુ 6 મહિનાની છે, તેમ છતાં આપણે ત્યાં ચેમ્બરન સુધીના લેવલ આપણા મિત્રોએ અચીવ કર્યા છે. ત્યાર પછીનું ડાયમંડ લેવલ આવે છે, 12 લાખનું બેચિંગ, ડબલ ડાયમંડ 25 લાખ, ક્રાઉન 50 લાખ, ડબલ ક્રાઉન 1 કરોડ, પ્રેસિડેન્ટ 2 કરોડ, રોયલ પ્રેસિડેન્ટ 5 કરોડ, અને છેલ્લું છે એમ્બેસેડર, એ છે 10 કરોડ વીવી મેચિંગ. તો આ રીતે આપણે અલગ અલગ જે રેન્ક છે એ આપણને આટલા બીવીના મેચિંગ જે બતાવે એટલા બીવીના મેચિંગથી આપણને મળી જાય છે. હવે ત્યાર પછીની વાત કરીએ તો અહીંયા મેગાવિક કંપનીની હેડ ઓફિસ છે તે અમદાવાદ ખાતે આવેલી છે, એસપી રિંગ રોડ ઉપર, વૈષ્ણોદેવી રોડ કહેવા કહીએ તો પણ ચાલે. તે ઇમેલ અને એનું મેગાવિંગ યુટ્યુબ ઉપર પણ આપણને એની માહિતી મળે છે, ફેસબુક ઉપર પણ એની અલગ છે, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ એની માહિતી આપણને મળે છે. આ સિવાય કંપની તરફથી એક હેલ્ધી ક્લબ પ્રોગ્રામ પણ ચાલે છે. એ હેલ્ધી ક્લબ પ્રોગ્રામ ની વાત કરીએ તો એની અંદર આપણે દર મહિનાની 12 તારીખ પહેલા 2500 બીવીની ખરીદી કરવાની છે. એમાં મલ્ટીનોવા, મેટ્રેસ, એમએમડી કે મિલ્કો માહિતી, કોઈ પણ 4 માંથી કોઈ પણ વસ્તુ તમે 2500 બીવીની લઈ લો તો તમને 2 પ્રોડક્ટ, એમાં મલ્ટીનોવા અને 1 એમએમડી, એ તમને 799 રૂપિયામાં મળે છે. એનો અર્થ એમ કે અંદાજે 800 રૂપિયા મળે છે, એટલે 400 રૂપિયાની મલ્ટીનોવા થઈ અને 400 રૂપિયાનું એમએમડી આપણને મળે છે, જેની એમઆરપી લગભગ 3700 રૂપિયા છે. આ ઉપરાંત આ કંપની તરફથી આપણને ગોવા છે કે ઉદયપુર છે, જેસલમેર છે, એવી અલગ અલગ જગ્યાએ કંપની તરફથી આપણને ટૂર પણ મળે છે, ત્યાં પણ એજ્યુકેશન પ્રોગ્રામ થાય છે, અને ભવિષ્યમાં વિદેશની અંદર પણ આ કંપની ચોક્કસ થાઈલેન્ડ છે, નેપાળ, સિંગાપુર, અલગ અલગ દેશોમાં પણ આપણને રેસિડેન્શિયલ ટ્રેનિંગનો પ્રોગ્રામ પણ ઓફર કરશે. એમ આ રીતે આ કંપનીની મેં જે કંઈ વાત હતી તે ટૂંકમાં આપણે બતાવી દીધી છે. તો અહીંયા જે મિત્રોએ આપણને લિંક મોકલા આપણને મોકલાવી હોય અને આપણને થોડો વધારે માહિતી જોઈતી હોય તો જે મિત્રને મિત્રોએ આપણે લિંક મોકલાવી એમનો તમે રૂબરૂ કોન્ટેક્ટ કરશો તો આ પ્લાનની વિગતવાર તમારા જોડે માહિતી પણ તમને 100% આપશે. કહેવાનો અર્થ એક જ છે કે આપણે આપણા જો ફાઈનાન્શિયલ ફ્રીડમ મેળવવું હોય અને કંપનીમાંથી આગળ જવું હોય તો આ બધી અલગ અલગ પ્રકારની ઇન્કમ આપણે મેળવશું તો ચોક્કસ આપણને આ બધી સારો ફાયદો થશે. અહીંયા હું મારી વાત પૂરી કરું છું અને બેક ટુ બોલ શ્રી હરેશભાઈ અથવા શ્રી સુધીરભાઈ જોશી સાહેબ.